અને હવે વાત કરીએ કચ્છથી મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। કચ્છમાં ભૂકંપના આંચકાનો અનુભવ લોકોએ કર્યો છે, લોકોમાં ડર પણ જોવા મળી રહ્યો છે। ભૂકંપના આંચકાને લઈને અને ભચાઉ નજીકના વામકા પર સંશોધન કેન્દ્ર પણ શરૂ કરવામાં આવ્યું છે। શા કારણે ભૂકંપના આંચકા અનુભવાય છે અને કેન્દ્રબિંદુ વામકા નજીક ફોલ્ટન લાઈન પર મોનિટરિંગ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે। અધિકારીઓ પણ વામકા પહોંચી ચૂક્યા છે સિસ્મોલોજીના, જેમાં તમામ રીતે તૈયારીઓ કરવામાં આવી રહી છે, મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે। કયા પ્રકારે આંચકાનો અનુભવ લોકો કરી રહ્યા છે, શા કારણે આંચકા અનુભવાઈ રહ્યા છે, આ તમામ મુદ્દે રિસર્ચ કરવામાં આવી રહ્યું છે। સંશોધન કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે વામણા, કે જે કેન્દ્ર બિંદુ ગણવામાં આવે છે ભૂકંપનું, ત્યાં નજીકની ફોલ્ટ લાઈન પર મોનિટરિંગ પણ શરૂ કરી દેવાયું છે। ખાસ સિસ્મોલોજી વિભાગના અધિકારીઓ પણ વામકા પહોંચી ચૂક્યા છે અને તમામ રીતે મોનિટરિંગ હાથ ધરી દેવાયું છે। કચ્છમાં આંચકાઓનો દોર સતત ત્રીજા દિવસે પણ યથાવત રહેવા પામ્યો છે, જેને લઈને લોકોમાં પણ એક ગભરાટનો માહોલ જોવા મળી રહ્યો છે। ભચાઉ તાલુકાના વામકા સંશોધન કેન્દ્ર ખાતે સંશોધકોની ટીમ અહીં આવી પહોંચી છે અને અત્યારે આસપાસના જે પણ ફોલ્ટ લાઈન જે જગ્યાએ છે ત્યાં તપાસની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે। કૌશિક છાયા, મંતવ્ય ન્યૂઝ, ભચાઉ। તો કચ્છના ભચાઉ નજીક ગત બે દિવસથી આંચકાનો અનુભવ લોકોએ કર્યો હતો, લોકોમાં ડર પણ જોવા મળ્યો હતો। ખાસ કરીને ભચાઉ નજીક કેન્દ્રબિંદુ ગણવામાં આવી રહ્યું હતું, જેના કારણે રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં પણ ભૂકંપના આંચકાનો અનુભવ લોકોએ કર્યો હતો। ત્યારબાદ સંશોધન કરવામાં આવી રહ્યું છે, કેન્દ્ર શરૂ કરાયું છે વામકા નજીક, કે જ્યાં ફોલ્ટ લાઈન પર મોનિટરિંગ શરૂ કરવામાં આવ્યું છે। સિસ્મોલોજી વિભાગ દ્વારા તેમના અધિકારીઓ પણ વામકા પહોંચી ચૂક્યા છે, તમામ રીતે રિસર્ચ હાથ ધરવામાં આવી રહ્યું છે। ભૂકંપના આંચકા જ્યારે વામકામાં અનુભવ કરાયા છે ત્યારે તંત્ર પણ હરકતમાં આવ્યું છે।